ઓફ વડોદરા. સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુર રોકડિયા દ્વારા સંચાલિત નારાયણ સેવા કાર્યાલયની ઉત્કૃષ્ટ કામગીરીને લઈને ISO સર્ટિફિકેટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયને ISO 9001:2015 સર્ટિફિકેટ BSEIC અધિકારી દ્વારા ધારાસભ્ય કેવુર રોકડિયાને અર્પણ કરવામાં આવ્યું હતું. એક વર્ષના કાર્યાલયની કાર્યરીતિને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા ઓગસ્ટ 2024 થી ઓગસ્ટ 2027 સુધી આ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. દર વર્ષે આનું ફરીવાર પણ ઓડિટ કરવામાં આવશે. સયાજગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલય ખાતે એક વર્ષમાં 7000 જેટલા નાગરિકોએ મુલાકાત લીધી છે. સેવાકીય કાર્યક્રમો પૈકી 40 થી વધુ આધાર કાર્ડના કેમ્પ, 10 થી વધુ આયુષ્યમાન કાર્ડનો કેમ્પ, 10 થી વધુ આવકના દાખલાના કેમ્પો, 7 થી વધુ RTEના કેમ્પ કરી નાગરિકોને સરકારી યોજનાનો લાભ અપાવ્યા છે. આવકના દાખલાના કેમ્પમાં 2500 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આખા વર્ષ દરમિયાન આધાર કાર્ડના કેમ્પમાં 4200 થી વધુ લાભાર્થીઓએ, આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં 700 થી વધુ લાભાર્થીઓએ, RTE યોજનામાં 140 થી વધુ લાભાર્થીઓ અને શ્રમિક અત્યોદય યોજનાના કેમ્પમાં 250 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે. ઓફિસમાં નાગરિકોના પ્રશ્નોની રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા છે. આશરે 368 જેટલી લેખિત ફરિયાદોએ ધારાસભ્યશ્રીના કાર્યાલય ખાતે મળી આવી હતી. તેમાંથી 309 જેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. ઓફિસ લોકાર્પણ બાદ પ્રથમ 8 મહિનામાં ગૂગલ પર 5000 વખત નારાયણ સેવા કાર્યાલય સર્ચ થયું તેની પણ નોંધ ISO સંસ્થા દ્વારા લેવાઈ હતી. નારાયણ સેવા કાર્યાલય ખાતે દર મંગળવારે આધાર કાર્ડ કેમ્પ, દર શનિવારે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેનો મોટી સંખ્યામાં નાગરિકો લાભ લઈ રહ્યા છે. ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને દંડક બાળુભાઈ શુક્લની રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરી હતી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ISO સર્ટિફિકેટ મળવા બદલ સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયને અભિનંદન આપ્યા હતા અને ઓફિસમાં સુચારુ વ્યવસ્થાની ગોઠવણી અને લોકોના પ્રશ્નોના સંદર્ભમાં ધારાસભ્યની નિયમિત ઓફિસમાં ઉપસ્થિતિ માટે પણ અભિનંદન આપ્યા હતા. આજરોજ સયાજીગંજ વિધાનસભા નારાયણ સેવા કાર્યાલયને ISO 9001:2015 સર્ટિફિકેટ મળ્યું છે ત્યારે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહની લાગણી છે. જે રીતે છેલ્લા એક વર્ષ દરમિયાન નારાયણ સેવા કાર્યાલય પર વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ થકી, એક ઓફિસ મેનેજમેન્ટ સિસ્ટમ થકી, એટલે કોઈપણ વ્યક્તિ આવે એનું પ્રોપર રજીસ્ટ્રેશન થાય, કોઈ પણ વ્યક્તિ પોતાની ફરિયાદ લઈને આવે તો એ કોમ્પ્યુટરના ચોપડે ચડે, ત્યાંથી એ ફરિયાદનું સ્ટેટસ શું છે એ જાણી શકાય, અને તદઉપરાંત જે પણ સેવાકીય પ્રવૃત્તિ, આવકના દાખલાના કેમ્પ, આધાર કાર્ડના કેમ્પ, આયુષ્યમાન કાર્ડના કેમ્પ અને તેમાં રહેલો ડેટા જે ઓફિસ મેનેજમેન્ટ થયું છે અને જે કાર્યાલયની કાર્યરીતિ રહી છે એના થકી ISO સર્ટિફિકેશન કંપની દ્વારા આજે ISO સર્ટિફાઈડ નારાયણ સેવા કાર્યાલયને કરવામાં આવી છે. જે પણ કાર્યકર્તાઓએ આ મહેનત કરી છે, ઓફિસ સ્ટાફે જે મહેનત કરી છે, આના કારણે આ સર્ટિફિકેટ મેળવી શક્યા છે. ગૂગલ દ્વારા પણ જે ડેટા આપવામાં આવ્યો છે એ ડેટાનું પણ વેરીફાઈ કરીને નારાયણ સેવા કાર્યાલય એક વર્ષ પહેલાં માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું, ત્યારથી લઈને પહેલાં 8 મહિનામાં 5000 વખત ગૂગલ પર સર્ચ થયું, એ ડેટાના આધાર પર પણ ISO સંસ્થા દ્વારા અને જે વિવિધ યોજનાઓના લાભાર્થી, એટલે કે આવકના દાખલાના 2500 જેટલા લાભાર્થી એક વર્ષમાં, આધાર કાર્ડના પણ 4200થી વધુ લાભાર્થી એક વર્ષમાં,
આયુષ્યમાન કાર્ડ કેમ્પના 700થી વધુ લાભાર્થી એક વર્ષમાં, શ્રમિક અંત્યોદય યોજનાના 250થી વધુ લાભાર્થી એક વર્ષમાં, આરટી યોજનાના 140થી વધુ લાભાર્થી એક વર્ષમાં, આ તમામ લાભો એટલે કે સરકારના તમામ યોજનાઓ, સરકારની પોલિસી, કોર્પોરેશનની યોજનાઓના લાભ, કોર્પોરેશનના પણ લાખો રૂપિયાના કામો લોકો સુધી જે પહોંચ્યા છે એના કારણે જે આઈએસઓ સર્ટિફિકેટ આજે નારાયણ સેવા કાર્યાલયને મળ્યું છે, મારા સહિત, ઓફિસ સ્ટાફ સહિત જે કાર્યાલયની અંદર નિયમિત કામ કરતા તમામ કાર્યકર્તાઓનું આજના દિવસે આભાર વ્યક્ત કરું છું. અને નારાયણ સેવા કાર્યાલય એટલે સયાજીગંજ વિધાનસભાનું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય હર હંમેશ લોકોની સેવામાં કટિબદ્ધ રહેશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કરું છું.